हेलो, गुड मॉर्निंग ऑल ऑफ यू। टुडे वी हैव लर्निंग अबाउट एन एसे माय क्लासरूम, एटले कि मारो वर्गखंड। एना विषयनों आज आपणे निबंध समझीशू। ओके, समझी अने पछी तमारे निबंधनी नोट बनावी अने एमां लखवानो रहेशे। माय क्लासरूम इज बिग, मारो वर्गखंड मोटो छे। इट हेज मेनी विंडोज, तेमा घणी बधी बारीओ पण छे। देर इज अ ब्लेक बोर्ड इन द फ्रंट, एटले के अमारा वर्गखंडनी सामेनी बाजू, इन फ्रंट एटले के सामे, आपणे क्लासनी अंदर बैठा होय तो एनी सामे बाजू ब्लेक बोर्ड होय छे ने, तो के मारा क्लासरूममां एक ब्लेक बोर्ड पण छे। There are benches for us, કે અમારા વર્ગખંડની અંદર અમારા માટે બેન્ચીસ પણ છે। There is a table and a chair for my teacher, કે અમારા વર્ગખંડમાં એક ટેબલ અને એક ખુરશી અમારા શિક્ષક માટે છે। There are many books for us to read, અમારા માટે કે ઘણી બધી ચોપડીઓ પણ છે, વાંચવા માટેની ચોપડીઓ પણ છે અમારા વર્ગખંડમાં। દેર આર 32 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસરૂમ, મારા વર્ગખંડમાં 32 એટલે કે 32 વિદ્યાર્થીઓ છે। મિસિસ સેજલ પરમાર ઇઝ અવર ક્લાસ ટીચર, મિસ સેજલ પરમાર એ અમારા ક્લાસ ટીચર છે। માય ક્લાસરૂમ ઇઝ અ પીસફુલ પ્લેસ, એટલે કે મારો વર્ગખંડ એકદમ શાંતિપૂર્ણ જગ્યા છે। આઈ લવ માય ક્લાસરૂમ, કે મને મારો ક્લાસરૂમ ગમે છે। બીકોઝ વી ઓલ લીવ એન્ડ વર્ક લાઇક અ ફેમિલી, કે કેમ કે અમે બધા, એટલે કે શિક્ષક અને અમારા વર્ગના બધા વિદ્યાર્થીઓ, અમે બધા ભેગા મળીને તેમાં રહીએ છીએ અને કામ કરીએ છીએ। લાઇક અ ફેમિલી મીન્સ કે જેવી રીતે એક કુટુંબ હોય એવી રીતે અમે ભેગા રહીએ છીએ અને ભેગા કામ પણ કરીએ છીએ। એન્ડ હેલ્પ વન અનધર વિથ હાર્ટ એન્ડ સાઉલ, મીન્સ કે અમે એકબીજાની સાથે ફેમિલી મેમ્બર્સની જેમ તો રહીએ છીએ, પ્લસ અમે એકબીજાને દિલથી અને આત્માથી એકબીજાની મદદ પણ કરીએ છીએ। તો આ તમારો નિબંધ છે માય ક્લાસરૂમ, તો તમારે લખી અને મોડે કરવો।